हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારું સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને ચોથું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે બીજું એકમ પાઠ્યપુસ્તકના માધ્યમથી પૂરું થઈ ગયું છે। સ્વાધ્યાય પોથીના માધ્યમથી વિદ્યાર્થીઓ આપણે બીજા એકમમાં પ્રશ્ન નંબર 4 સુધી પૂરી લીધું છે। આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર 5 થી પૂરવા જઈ રહ્યા છીએ। તમારે સૌએ સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન નંબર 5 એકમ 2 એની અંદર ખુલ્લું રાખવાનું છે અને હું તમને આમાં જે રીતે પૂરાવું એ રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ અક્ષરે પેન્સિલની મદદથી પૂરતા જવાનું છે। આમાં મેં પૂરેલું પણ છે, તો આમાંથી વિડીયોમાંથી જોઈ જોઈને પણ તમારે પૂરવું હોય તો તમે પૂરી શકો છો। આજના વિડીયોમાં આપણે જોઈએ પ્રશ્ન નંબર 5। સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 5ની સૂચના વાંચીએ। પ્રશ્ન નંબર 5ની સૂચના છે, નીચેનું ચિત્ર જુઓ, ચાર છોકરીઓ દોડ સ્પર્ધામાં દોડી રહી છે, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। જુઓ, આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ચાર છોકરીઓ જે છે એ દોડ સ્પર્ધાની અંદર દોડી રહી છે, તમને દેખાય છે, અરુંધતી, રેહાના, કવિતા અને ઉમા, આ ચારેય છોકરીઓ દોડી રહી છે। તમને લોકોને સવાલના જવાબ માટે વિકલ્પો પણ આપેલા છે। જવાબ માટેના વિકલ્પો એમાં 3 મીટર, 6 મીટર, 10 મીટર અને 15 મીટર એવી રીતે વિકલ્પો પણ આપેલા છે। સૌથી પહેલો પ્રશ્ન છે, અરુંધતીથી રેહાના કેટલી દૂર છે? અરુંધતીથી રેહાના જે છે એ કેટલી દૂર છે? અરુંધતી ક્યાં છે? અહીંયા છે, અને રેહાના ક્યાં છે? અહીંયા છે। હવે આ બંનેનું અંતર 6 મીટર છે, આ બંનેનું અંતર જે છે એ 3 મીટર હોવું જોઈએ, તો અરુંધતીથી રેહાના 3 મીટર દૂર છે। એના પછી કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે? તો કવિતા અને ઉમા એ બંનેથી રેહાના 6 મીટર આગળ છે। અહીંયા આગળ મેં લખેલું છે, જુઓ, 6 મીટર। ત્રીજો પ્રશ્ન છે, કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલી દૂર છે? તો જુઓ, અંતિમ રેખાથી કેટલી દૂર છે એ જાણવા માટે સૌથી પહેલાં આ બંનેનું અંતર કેટલું હતું? 6 મીટર હતું। પછી રેહાના અરુંધતી વચ્ચેનું અંતર કેટલું હતું? 3 મીટર, અને અહીંયા આ કેટલું અંતર છે? 6 મીટર। તો આ ત્રણેયનો સરવાળો કરશું, 6 + 3 + 6, તો 6 ને 6 = 12 અને 12 ને 3 = 15, તો 15 મીટર થશે। કવિતા અને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર છે? તો કે 15 મીટર દૂર છે। એની પછી ચોથો પ્રશ્ન, અરુંધતી અંતિમ રેખાથી કેટલી દૂર છે? તો જુઓ, અરુંધતી જે છે એમાં અહીંયા લખેલું જ છે, 6 મીટર દૂર છે। અંતિમ રેખાથી અરુંધતી કેટલી દૂર છે? તો કે 6 મીટર દૂર છે। એના પછી પાંચમો પ્રશ્ન, દોડમાં સૌથી આગળ કોણ છે? તો કે અરુંધતી, દોડમાં સૌથી આગળ કોણ છે? અરુંધતી। અને છઠ્ઠો પ્રશ્ન, રેહાના કોની પાછળ દોડી રહી છે? તો રેહાના કોની પાછળ છે? તો કે અરુંધતીની પાછળ, એટલે એમાં પણ જવાબ આવશે અરુંધતી। એની પછી પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6 એની સૂચના, તમે જાણો છો કે 1000 મીટર એટલે કે 1 કિલોમીટર અને 500 મીટર એટલે 1/2 કિલોમીટર, તે પરથી નીચેની ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થીઓ, મેં તમને પહેલાં જ કહ્યું હતું અને આગળ પણ મેં તમને સમજાવેલું છે કે 1 કિમી એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે। હવે 1000 ના 1/2 કિમી કરીએ તો 1000 ના 1/2 કેટલા થાય? તો કે 500, તો 500 = 1/2 એટલે કે 1/2 કિમી, 500 મીટર બરાબર 1/2 કિમી। હવે એની ઉપરથી આપણે ખાલી જગ્યા પૂરીએ તો સૌથી પહેલી ખાલી જગ્યા છે, 1500 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે, તો 1500 મીટર એટલે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે 1500 ના 2 ભાગ કરીએ તો કેટલા થાય? 1000 વત્તા
500, બરાબર 1000 + 500 એમ કરીએ ત્યારે 1500 થાય. તો 1000 એટલે 1000 મીટર બરાબર કેટલા કિમી થતા હતા? તો કે 1 કિમી, 1 કિમી. અને 500 મીટર બરાબર કેટલા થતા હતા? તો કે 1/2 એટલે કે 1/2 કિમી, 1/2 કિમી. તો 1500 મીટરની દોડમાં લોકો 1 અને 1/2 કિલોમીટર દોડે છે. જવાબ શું આવશે? 1 અને 1/2 કિલોમીટર દોડે છે. એની પછી બીજો પ્રશ્ન, 3000 મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિમી દોડે છે. તો 1000 મીટર હોય તો એને 1 કિમી કહેતા હતા, તો એવી રીતે 3000 મીટર હોય તો કેટલા કિમી થાય? તો કે 3 કિમી થાય, 3 કિલોમીટર થાય. તો જવાબ આવશે 3 કિલોમીટર દોડે છે. એની પછી ત્રીજો પ્રશ્ન, 2 કિમી 1/2 કિમી બરાબર ખાલી જગ્યા મીટર. હવે જુઓ, 2 કિમી એટલે 2000 મીટર અને 1/2 કિમી એટલે 500 મીટર, બંનેનો સરવાળો એટલે 2500 થયા, 2500. તો 2500 મીટર. અને ચોથો પ્રશ્ન પણ એવી જ રીતે કે 2 કિમી અને 300 મીટર, 2 કિમી અને 300 મીટર. તો 2 કિમી અને 300 મીટર બરાબર કેટલા બરાબર તમે કેટલા કરી શકો? 2 કિમી એટલે 2000 મીટર અને 300 મીટર એટલે 300, એમને બંનેનો સરવાળો 2300 મીટર થશે. એની પછી પ્રશ્ન નંબર 7, નીચેનું કોષ્ટક જુઓ તે પરથી પ્રશ્નના જવાબ આપો. ઊંચો કૂદકો, લાંબો કૂદકો, આ વસ્તુ આપણે પાઠ્યપુસ્તકમાં પણ કરી ગયા છીએ, સ્વાધ્યાય પોથીના માધ્યમથી જોઈએ. કોષ્ટક આપણે જોયેલો છે. સૌથી પહેલો પ્રશ્ન છે, ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબરી કરવા વધુ કેટલા સેમી કૂદકો મારવો પડશે? તો ચંદ્રપાલને વિશ્વ વિક્રમ સ્થાપનાર, ચંદ્રપાલ સૌથી પહેલાં જુઓ, ચંદ્રપાલ ક્યાં છે? અહીંયા છે, આ રહ્યો ચંદ્રપાલ. હવે એને વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિ એટલે કે ઝાવિયર એસ ની બરાબરી કરવા માટે કેટલા સેમી કૂદકો મારવો પડે? તો આમાંથી આપણે આને બાદ કરશું, તો કે 2 મીટર 45 સેમીમાંથી 2 મીટર 17 સેમી બાદ કરીએ. 2.45 - 2.17 અને બાદ કરશું, 5 માંથી 7 નહીં જાય એટલે લેશું ઉપર દશકો, 10 ને 5 15 માંથી 7 જાય તો 8, અહીંયા દશકો લીધો છે એટલે અહીંયા ચેકો, 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2, અને 2 માંથી 2 જાય તો 0, એટલે 0.28, એટલે કે 28 સેમી જેટલો કૂદકો મારવો પડશે. કોને? તો કે ચંદ્રપાલને. એવી જ રીતે બીજો પ્રશ્ન, બોબીએ 2 મીટર સુધી પહોંચવા કેટલો ઊંચો કૂદકો મારવો પડશે? તો કે બોબીએ 2 મીટર સુધી પહોંચવા, 1 મીટરને 91 સેમી છે, એમાંથી 2 મીટર સુધી પહોંચવા માટે 91 સેમીમાં કેટલા ઉમેરીએ તો 100 સેમી થાય? તો કે 9 ઉમેરીએ તો, 9 ઉમેરી દેશું એટલે એ 100 સેમી એટલે કે 1 મીટર થઈ જશે, ને 1 ને 1 2 મીટર સુધી પહોંચી જશે. એટલે બોબીએ 2 મીટર સુધી પહોંચવા વધુ 9 મીટર ઊંચો એટલે 9 સેમી ઊંચો કૂદકો મારવો પડશે. ત્રીજો પ્રશ્ન, સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ. લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચેનો તફાવત કેટલો છે? તો કે એ આપણે તફાવત કરેલો છે 5 મીટર અને 43 સેમી. ચોથો પ્રશ્ન, જો માઇક પી ખાલી જગ્યા સેમી વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો 9 મીટરનો થાત. માઇક પી સૌથી પહેલાં ક્યાં છે? અહીંયા છે, 8 મીટર અને 95 સેમી. તો 100 સેમીમાં કેટલા ઘટે છે? તો કે 5 જ ઘટે છે. તો માઇક પી 5 સેમી વધુ કૂદ્યો હોત તો એનો કૂદકો 9 મીટરનો થઈ જાય. પાંચમો પ્રશ્ન,
कोनो कूदको 2.5 मीटरनी नजीक छे, तो 2.5 मीटरनी नजीक जे छे ए जावियर एस एनो जुओ 2 मीटर अने 45 सेमी छे, तो जावियर एस जे छे एनो कूदको 2.5 मीटरनी नजीक छे। छठो प्रश्न, गलीनानो लांबो कूदको लगभग केटलो छे, तो के 7 मीटर अने 52 सेमी। तो अहीं आगळ ब जवाब आपेलो छे, 7 मीटर अने 52 सेमी ए आवशे। એની પછી પ્રશ્ન નંબર 8, આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ શોધો। આકૃતિ તમને કેવી આપી છે જોઈએ આપણે। એક ખેતર જેવી જમીનની જગ્યા છે, એની ચારેય બાજુઓનું માપ કેટલું છે? 500 મીટર છે। હવે પ્રશ્ન જોઈએ, બે કિમી દોડવા માટે દેવી પ્રસાદને કેટલા આટા મારવા પડે? તો જે બગીચો છે, મેદાન છે, એની તરફ એમાં 500 મીટરની એક બાજુનું માપ છે આવી રીતે। અહીંયા 500 મીટર એવી આ ચારેય બાજુઓનું માપ છે, તો 2 કિમી દોડવા માટે તો સૌથી પહેલાં તો એક ચક્કર કરશે, ત્યાં 500 વત્તા 500 વત્તા 500 વત્તા 500 એવી રીતે 1000 થશે। પણ 2 કિમી દોડવા માટે એને 4 × 500 મીટર એટલે કે 2000 મીટર એટલે કે 2 કિમી દોડવું પડશે। તો દેવી પ્રસાદે કેટલા આંટા મારવા પડશે? 2 કિમી દોડવા માટે દેવી પ્રસાદે 2 આંટા મારવા પડશે, એક જ આંટો મારવો પડશે, 2 આંટા નહીં પરંતુ એક જ આંટો મારવો પડશે, બરાબર। 500 વત્તા 500 એટલે 1000, અને બીજા 500 વત્તા બીજા 500 એટલે 2000, એટલે 2000 થઈ ગયા। તો 2 કિમી દોડવા માટે દેવી પ્રસાદે એક જ આંટો મારવો પડશે, અને 2 કિમી થશે કઈ રીતે? તો કે 4 × 500 મીટર। બીજો પ્રશ્ન, રવિ જો મેદાન ફરતે 8 આંટા મારે તો તેણે કેટલું અંતર કાપ્યું ગણાય? મેદાનની ફરતે 8 આંટા, હવે કુલ અંતર આપણને ખબર પડી ગયું છે કેટલું છે, 2 કિમી છે। હવે 2 કિમી ફરતે 8 આંટા મારશે એટલે 8 × 2 એટલે કે 16 કિમી અંતર કાપ્યું ગણાશે। મેં જેવી રીતે આમાં લખ્યું છે એ રીતે જ તમારે પણ લખતા જવાનું છે। એની પછી ત્રીજો પ્રશ્ન, આ ગોળાકાર બગીચાનું ચિત્ર છે, દેવી પ્રસાદને 2 કિમી દોડવું હોય તો બગીચા ફરતે કેટલા ચક્કર મારવા પડે? ગોળાકાર બગીચાનું ચિત્ર અહીંયા આપેલું છે જેમાં 400 મીટર લખેલું છે, હવે દેવી પ્રસાદને કેટલું? તો કે 2 કિમી દોડવું છે, તો 2 કિમી દોડવું છે તો કેટલા ચક્કર મારવા પડશે? તો જોઈએ આપણે, સૌથી પહેલાં બગીચાની હદ કેટલી લાંબી છે? તો કે 400 મીટર લાંબી છે। 2 કિમી દોડવા માટે દેવી પ્રસાદને મારવા પડતા આંટા બરાબર 2000 એટલે કે 2 કિમી ને મીટરમાં ફેરવી નાખીએ તો 2000 મીટર ભાંગ્યા 400 મીટર એટલે 5 આંટા મારવા પડશે। 2000 છેદમાં 400 બરાબર 5 આંટા મારવા પડશે। એની પછી ચોથું, રવિ જો બગીચા ફરતે 8 ચક્કર લગાવે તો તે કેટલું અંતર દોડ્યો ગણાય? તો કે રવિ બગીચા ફરતે 8 ચક્કર લગાવે, હવે 1 આંટામાં કપાતું અંતર બરાબર 400 મીટર, તો 8 આંટામાં કપાતું અંતર બરાબર 8 × 400, 8 × 4 = 32, 32 એમને મને 2 0 એમના એમ એટલે કે 3200 એટલે કે 3 કિમી અને 200 મીટર। ચોથા પ્રશ્નમાં આ રીતે કરવાનું છે। આવી રીતે આજના વિડીયોમાં આપણે સૌએ પ્રશ્ન નંબર 5, 6, 7 અને 8 ચારેય ભણ્યા છીએ,
સરસ રીતે ભણ્યા છીએ અને તમારે તમારી સમરસપોથીની અંદર વ્યવસ્થિત રીતે પેન્સિલની મદદ તમારી સ્વાધ્યાયપોથીની અંદર વ્યવસ્થિત રીતે પેન્સિલની મદદથી પૂરી લેવાનું છે. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.